नडियाद नगरपालिका आभार कल्पित भूतपूर्व कारोबारी सभ्य भाई पण आवशे આભાર અમરીબેન સ્વાગત કરવા માટે હું શ્યામજીભાઈ કરી સ્વાગત કરશે ગ્રુપ તરફથી સ્વાગત કરવા નિત્ય સેવા ફાઉન્ડેશનના કોઈ સોસાયટી લગભગ એવી નહીં હોય કે જ્યાં સીસી રોડ ન થયો હોય હું માનું છું કે અન્ય વોર્ડ કરતા વોર્ડ 10 ની ત્યાંથી આપણે આ પૂર્વમાંથી પશ્ચિમમાં આવવાનું થાય છે તે એકમાત્ર મુન્નાભાઈ ચેનલ વાળા આપ સૌ વડીલો અને ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કરું છું ભારતીય જનતા પાર્ટીને મત આપી અને બહુ જ વોટથી જીતાડવા વિનંતી શ્રી જાદવભાઈ દાનાણી વોર્ડ નંબર 10 નો ઉમેદવાર આપની સમક્ષ અર્જ કરું છું કે ભારતીય જનતા પાર્ટીની પેનલને જંગી બહુમતીથી જીતાડી આગળ મોકલવા વિનંતી હર્ષભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીને પેનલને બહુમતી વોટથી વોટ આપીને જીતાડશો એવી મારી અપેક્ષા જય મહારાજ બધા વડીલોને નમસ્કાર હું નર્મદાબેન નારાયણભાઈ ભીલ વોર્ડ નંબર 10ના ઉમેદવાર પંકજભાઈ સાહેબ આપણે નમસ્કાર એમના અમારી વોટ આપીને નમસ્કાર કરો ખેડા જિલ્લામાં ચૂંટણીના નિરીક્ષક તરીકે પણ નિમણૂક થઈ છે તેવા જાનવીબેન પણ આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે તો હું પહેલાં જાનવીબેનને વિનંતી કરું કે આપ સૌને આગામી ચૂંટણી બાબતે માર્ગદર્શન આપે આપણી વચ્ચે માનનીય પંકજભાઈ સાહેબ ઉપસ્થિત છે એટલે તેમના દ્વારા જ આપણે નડિયાદમાં કઈ રીતે વિકાસ થયો છે અને હજુ શું શું થવાનો છે તેની માહિતી મેળવીશું જ પરંતુ હમણાં જ આપણા ભાઈએ કહ્યું કે 10 નંબરમાં ખૂબ જ કામ થયા છે દરેક લગભગ સોસાયટીમાં સીસીના રોડ થયા છે મુખ્ય રસ્તાઓ થયા છે પણ એ 10 નંબરમાં વધારે ફરતા હશે એટલે એમને એવું લાગે છે કે 10 નંબરમાં જ વધારે થયા છે પણ બધા વોર્ડમાં થયા છે પરંતુ આ થવાનું મુખ્ય કારણ એક જ છે કે છેલ્લી 2 ટર્મથી આપણે નડિયાદમાં નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બોડી ખૂબ મોટી બહુમતીથી બેસાડીએ છીએ તેના ફળ સ્વરૂપે જ આટલા સારા કામો થતા જાય છે લગભગ પાયાની કામગીરીઓ નડિયાદમાં પૂરી થઈ ગઈ છે અને હવે વધારે કામનો વિકાસ કરવો તે દીર્ઘદ્રષ્ટિ પંકજભાઈનામાં છે અને આવનારા દિવસોમાં એ વિકાસના કામો થશે પરંતુ ફરી એક વખત આપ સૌ હાજર છો ત્યારે ભારતીય જનતા પાર્ટીની પેનલને જંગી બહુમતીથી જીતાડવા માટે આપ સૌ આપના વિસ્તારમાં ફરી વળી અને દરેકને વિનંતી કરી અને મતદાનના દિવસે સૌથી વધુ મતદાન કરાવી અને જીતાડશો તેવી આપને હું અપીલ કરું છું ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય વંદે માતરમ કહી રહી છે આપણને બધાને ખબર છે કે મ્યુનિસિપાલિટીનું ઇલેક્શન છે 28મી તારીખે મતદાન છે મતદાન કરવું ખૂબ જરૂરી છે આવશ્યક છે દરેક જણ મતદાન કરે એવી હું
ખાસ વિનંતી કરું છું અને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આપણા પ્રદેશના પ્રમુખ માનનીય સી આર પાટીલ સાહેબ મહામંત્રીશ્રીઓ જિલ્લાના પ્રમુખ અને અમારી સંકલન સમિતિ દ્વારા થયેલ નિયુક્ત નામ તમને બધાને ખબર છે કે ઉમેદવાર તરીકે 10 નંબરની અંદર ભાઈ શ્રી પ્રકાશભાઈ ભાઈ શ્રી અલ્કેશભાઈ બેન શ્રી તૃપ્તિબેન અને બેન શ્રી નર્મદાબેન આ 4 ઉમેદવાર આ વોર્ડ નંબર 10ની અંદર ભારતીય જનતા પાર્ટીએ કમળના નિશાન નીચે આપના સમક્ષ મૂક્યા છે ત્યારે તમને ખાસ વિનંતી કરવા આવ્યો છું કે આપણે સૌ ભેગા મળી અને આ 10 નંબરની આપણી જે કમળની પેનલ છે એ પેનલને આપણે સૌ જીતાડીએ એવી ખાસ વિનંતી કરું છું આમ તો 10 નંબરની અંદરનો જે વિકાસ છે એ વિકાસ તો બધાને દેખાય એવો જ વિકાસ છે અને ભૂતકાળ યાદ કરીએ તો ભૂતકાળે 15 વર્ષ પહેલાંનો તમને બધાને અહીં વડીલો છે એમને ખબર હશે કે આપણી શું પરિસ્થિતિ હતી કે લોકો મકાન વેચીને જવા તૈયાર થઈ ગયા હતા કોઈ મકાન ના લે એવી પરિસ્થિતિ હતી આજે જે વિકાસ થયો છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારને આભારી છે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને આભારી છે આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને આભારી છે અને દેશના વડાપ્રધાન જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય ત્યારે સ્ટેટની અંદર વિશેષ ગ્રાન્ટો આપી અને રાજ્યનો વિકાસ કેવી રીતે આગળ વધે એની એમણે સતત ચિંતા કરી અગાઉના મુખ્યમંત્રીશ્રીઓ આનંદીબેન પટેલ આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પણ રહી ગયા ત્યાંથી જે વિકાસની રફતાર શરૂ થઈ છે એ રફતાર આગળ વધતા વધતા તમને આંખે દેખાય એવો વિકાસ જોવા મળી રહ્યો છે આપણે આ પશ્ચિમ વિસ્તારની અંદર એક તળાવ વિકસિત કરવાનું નક્કી કર્યું હતું તો ઇન્દિરાનગર તળાવ તમે બધા જોઈ શકો છો કે અત્યારે સંપૂર્ણ તૈયાર થઈ જવા આવ્યું છે અને એની અંદર વોકવેથી માંડી એની ઉપર ગાર્ડન અને ચારે બાજુ લાઇટિંગ આ બધી જ વ્યવસ્થા છે અને એની બાજુમાં થોડાક સમયની અંદર પોલીસ સ્ટેશન પણ આવવાનું છે એની જગ્યા ત્યાં રાખેલી છે એટલે પશ્ચિમનું પીઆઈ પોલીસ સ્ટેશન ટાઉન પશ્ચિમ ટાઉનનું પોલીસ સ્ટેશન પણ ત્યાં થવાનું છે હમણાં કહ્યું કે પૂર્વ અને પશ્ચિમને જોડતો રસ્તો તો બધાને શ્રેયસ ગરનારે થઈ અંડરગ્રાઉન્ડ બ્રિજમાં થઈ અને પૂર્વ તરફ જવું પડે છે વૈશાલીનું અંડરગ્રાઉન્ડ ગરનારું છે અહીંયા માય માતાનું છે પણ આખું ફરવું પડે છે એ ના ફરવું પડે એટલે સરકારમાં આપણે એક યોજનાના ભાગરૂપે જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી પૈસા આવે છે અને ગુજરાત ગવર્મેન્ટના પૈસાથી 5 કરોડને સમથિંગ 61 લાખ રૂપિયાના ખર્ચે અહીંયા આગળ આપણે કેવી રીતના શ્રેયસનું અંડરગ્રાઉન્ડ બ્રિજ છે ગરનારું છે પાસિંગ છે એ વૈશાલીનું બનાવવાના છે અને એની લગભગ બધી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે એ પણ તમને બધાને ખબર હશે એટલે ટૂંક સમયમાં એની પણ કામગીરી શરૂ કરવાની છે
રસ્તાઓની વાત કરીએ તો લગભગ કોઈ સોસાયટી કે કોઈ જાહેર રસ્તો બાકી નહીં હોય કે થયો નહીં હોય, અને કદાચ બાકી હશે તો આવનારા દિવસોની અંદર પણ ઘણા બધા રસ્તાઓ મંજૂર થયેલા છે અને ઘણા બધા કામ પણ થવાના છે. એટલે વિકાસની આપણે સતત ચિંતા કરી. આ પશ્ચિમની વિસ્તારની અંદર બીજા ગાર્ડન પણ આપણે નવા ઊભા કર્યા છે અને એ પણ 9 નંબરની અંદર એ ગાર્ડન પણ ત્યાં બનાવ્યો છે. એમ હજુ પણ આગળ અમે આ વિસ્તાર આગળ ને આગળ વધે એના માટેના પશ્ચિમ આપણા પ્રયત્નો ચાલુ જ છે અને હવે આખો વિસ્તાર આપણે નડિયાદ ખૂબ સારી રીતે જ્યારે ડેવલપ થઈ ગયું હોય ત્યારે ઇન્ટરનલ તમે જુઓ તો દાંડી માર્ગ આખો આપણો એ પણ નવેસરથી લગભગ બની ગયો છે. નડિયાદ દબાણથી શરૂ કરીએ તો છેક ઉમેલ સુધી ને એમાં નડિયાદ સિટીમાં પાસ થઈને બાકીનો 4 લેન રસ્તો પણ સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે. એટલે નડિયાદનો વિકાસ દિવસે દિવસે ખૂબ આગળ વધે છે. હમણાં મુખ્યમંત્રી સાહેબ આપણા વિજયભાઈ રૂપાણી સાહેબ પણ આવીને ગયા, કરોડો રૂપિયાના લોકાર્પણ પણ કર્યા અને ખાતમુહૂર્તો પણ કર્યા છે. એટલે હજુ ઘણા બધા ખામો પાઇપલાઇનમાં છે. તમને કહેતા એ પણ આનંદ થાય કે અહીં આપણે મોટો ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પુલ, એની પર ટેનિસ કોર્ટ અને હવે બેડમિન્ટન ને ટેબલ ટેનિસના ઇન્ડોર રમવા માટેનું એક મોટું જે બનાવવાના સંકુલ એ પણ આપણું લગભગ મંજૂર થઈ ગયું છે અને એની તમામ મંજૂરીઓ આવી ગઈ છે. એ પણ ટૂંક સમયની અંદર શરૂ થશે. એની બાજુમાં બહુ મોટો પિકનિક કરવા જવાય, કદાચ બધાને નહીં ખબર હોય, જોયો નહીં હોય, પણ રિંગ રોડ ઉપર જાઓ તો એ સ્વિમિંગ પુલની બાજુમાં એટલો મોટો ગાર્ડન છે જ્યાં તમારે બધાએ સાથે મળીને કોઈ ગ્રુપે સાથે મળીને પિકનિક કરી હોય તો એ પણ ત્યાં આગળ થઈ શકે એવું છે. અંદર હવે રેસ્ટોરન્ટની પણ સુવિધા ચાલુ કરવાના છે. એટલે બધું કામ જે ડેવલપમેન્ટનું છે થઈ રહ્યું છે. તો હવે જે નવો વિકાસ કરવાનો હશે એના માટે આ નવું જે ઇલેક્શન આવ્યું છે મ્યુનિસિપાલિટીનું એની અંદર આપણે આ 4 ઉમેદવાર આપણા કમરના મૂક્યા છે. સામે જે હોય સામેવાળાની આપણે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી અને એમને હું કહું તો ખોટું નહીં પણ ભરાવા ખાતર ફોર્મ ભર્યા છે. સમજો છો ને તમે? માત્ર ભરાવા ખાતર ફોર્મ ભર્યા છે, બાકી કોઈ ફોર્મ તો ભરવા તૈયાર હતું જ નહીં. કારણ કે લડીને જીતવાની પરિસ્થિતિ તો કોઈ દેખાતી નથી. કારણ કે પ્રજા બહુ સારી રીતે જાણે છે અને પ્રજા શું કરવાની છે એ કોંગ્રેસને બરાબર ખબર. અને આજે તમને કહેતા એ આનંદ થાય કે આપણે 3 સીટ બિનહરીફ થઈ ગયા છે. એક રંજનબેન વાઘેલા, એક પરીન રાવ અને એક પ્રીતિબેન વાઘેલા, આ 3 સીટ આપણે બિનહરીફ થઈ ગયા છે. એટલે આપણી શરૂઆત તો થઈ ગઈ છે અને હું માનું છું ત્યાં સુધી 45 થી 47 સીટ આ નડિયાદની અંદર 100% આપણને ભારતીય જનતા પાર્ટીને મળવાની છે. કારણ કે મને પ્રજાનો મિજાજ ખબર છે અને અમે ચૂંટણી પહેલાં જ્યાં જ્યાં હું ગયો હોઈશ, જ્યાં જ્યાં ખાતમુહૂર્તો કર્યા હશે ત્યાં લોકોને મેં વાતો કરતા જોયા છે. એટલે પ્રજા બિલકુલ નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે દેશનો વિકાસ કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી જે રીતના ચાલી રહી છે, આપણા નડ્ડા સાહેબ રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને ગુજરાતના પ્રમુખ સીઆર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ જે રીતે આ ગુજરાતનો વિકાસને આગળ વધારી રહ્યા છે એમાં નડિયાદ પણ આપણું ખૂબ આગળ વધવાનું છે.
ને આ નડિયાદની ફરતે રિંગ રોડ જે પૂરો કરવાની વાત હતી એનું પણ ટેન્ડર તૈયાર થઈ ગયું છે. જે થોડો ભાગ બાકી છે એ પણ આ ટેન્ડર તૈયાર થઈ ગયું છે, એની અંદર ટેન્ડરિંગ થશે. એટલે જે કોલેજ રોડથી તે પીપળગ માર્કેટ સુધીનો જે રસ્તો બાકી છે એ પણ એમાં થઈ જવાનો છે, અને ત્યાં પણ ઓવરબ્રિજ થવાનો છે. એટલે અહીંથી સીધા સંતરામ ડેરી, ડેરી ક્રોસ કરીને રસ્તાને જોઈન થાય, અને ત્યાંથી પણ બારોબાર તમે ચારે બાજુ બહાર નીકળી શકો. એટલે આ નડિયાદની ફરતે આખો રિંગ રોડ પણ પૂરો થઈ જવાનો છે. તો ઘણી બધી વિકાસની વાતો છે. હમણાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સીએમ સાહેબે ઓપનિંગ કર્યું નડિયાદની અંદર. 600 બોયઝ અને 600 ગર્લ્સ રહી શકે, અને સ્પોર્ટ્સની ટ્રેનિંગ, જુદી જુદી રમતોની ટ્રેનિંગ, એથ્લેટિકથી માંડીને તીરંદાજી માંડીને જિમ્નેશિયમથી માંડીને ઇન્ડોર સ્વિમિંગ પુલ, વોલીબોલ રમવાનો કોર્ટ, બાસ્કેટબોલ, આવું ઘણું બધું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણું ડેવલપ થયું છે. અને આ ઇન્ડોર સ્ટેડિયમ હમણાં 35 કરોડ રૂપિયાના ખર્ચે એ બન્યું છે, અને એટલું અધ્યતન છે એને પણ ખુલ્લું માન્ય મુખ્યમંત્રીશ્રીએ મૂક્યું છે. હજુ બીજું ઘણું બધા વિકાસના જે કામો છે એ આપણે અમદાવાદ, નડિયાદ અને આણંદને જોઈન્ટ થાય એવા કામો પણ ચાલુ છે. નડિયાદ મેમદાવાદવાળો રસ્તો પણ આપણો ફોર લેન થાય એની પણ કામગીરી શરૂ થઈ ગઈ છે, અને નડિયાદ મેમદાવાદ અમદાવાદ સુધીનો રસ્તો ફોર લેન થઈ જશે. એટલે આપણો આ નડિયાદ મેમદાવાદ રોડે થઈને અમદાવાદ જવું હશે તો પણ જઈ શકાશે. એટલે ચારે બાજુથી જ્યારે નડિયાદનો વિકાસ થતો હોય અને નવું ને નવું કંઈક ને કંઈક નડિયાદની અંદર થતું હોય, અને અમદાવાદને બરોડાની વચ્ચે નડિયાદ હોય, ત્યારે આ જે સિટી છે એ ખૂબ સારું અને અધ્યતન બનવા જઈ રહ્યું છે. અને મને કહેતા આનંદ થાય કે આપણે નગરપાલિકાઓની અંદર, આપણી જે 1-10 નગરપાલિકાઓ કહેવાય એની અંદર આપણી સૌથી સારી નગરપાલિકા છે અને રહેશે. એટલે આપણે સૌ ભેગા મળી, અને ફક્ત આ જે વોર્ડ છે 10 નંબર નહીં, પણ જ્યાં પણ આપણા કમરના નિશાન નીચેના ઉમેદવારો ઊભા છે એને જીતાડવા માટેના આપણે સૌ પ્રયત્નો કરીએ. અને મને ખાતરી છે કે તમારા બધાના પ્રયત્નોથી, સહકારથી આ વોર્ડની 4-4 સીટો તો આપણે જીતવાના છે, પણ મેં જે કહી છે એ 45-47 સીટ આપણે જીતીએ એના માટેના આપણે સૌ પ્રયત્નો કરીએ એવી આપ સૌને હું અહીંયા આ તબક્કે વિનંતી કરું છું, અને આપનો આભાર પણ માનું છું કે આજે ઓફિસ કાર્યાલયનું ઓપનિંગ છે અને એની અંદર જ જો આટલી બધી અહીંયા સંખ્યામાં લોકો ઉપસ્થિત હોય એ ખૂબ આનંદની વાત કહેવાય. અને આ ચૂંટણીની અંદર, લોકશાહીની અંદર આપ ખૂબ મોટા ઉત્સાહ સાથે, ને બીજું મારે એ કહેવું છે કે આપણે દરેક જ્ઞાતિના લોકોનો સમાવેશ કર્યો છે. લગભગ આપણે બધી જ્ઞાતિને સમાવવાનો પ્રયત્ન કર્યો, ક્યાંક ને ક્યાંક આપણે એને પ્રતિનિધિ આપવાનો પ્રયત્ન કર્યો દરેક જ્ઞાતિને, અને કદાચ કોઈક રહી ગઈ હશે તો એને પણ કંઈક આપણે સમાવવાનો પ્રયત્ન કરવાના છીએ. એટલે કોઈ જરાય ખોટું ના લાગે, અહીંયા અને મળી અને ના મળી એ બધામાં ના પડે, અને મેં જે કહી છે એટલી સીટના ટાર્ગેટ સાથે આપણે સૌ આગળ વધીએ, અને એમાં આપ સૌનો સહકાર ભારતીય જનતા પાર્ટીને હોય એ ખૂબ મહત્ત્વની બાબત છે. અને આપ સૌ સહકાર આપશો એવી આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા.